અમદાવાદના રાજપથ ક્લબમાં સ્વિમિંગના કોચ દ્વારા કિશોરીને માર મારવાના મામલામાં વસ્ત્રાપુર પોલીસે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. પોલીસે સીસીટીવી સાથેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો તો વિડીયો સાથે નિવેદન પણ કોર્ટમાં રજૂ કરાયા છે. પોલીસે કોચ હાર્દિક પટેલની ધરપકડ માટે કોર્ટ પાસે મંજૂરી માંગી છે. અમદાવાદ રાજપથ ક્લબમાં કોચ દ્વારા માર મામલાનો જે છે આખો તેમાં હવે રિપોર્ટ રજૂ કરાયો છે. વસ્ત્રાપુર પોલીસ દ્વારા આ મામલે રિપોર્ટ રજૂ કરાયો છે. નિવેદનો પણ રજૂ કરવામાં આવ્યા છે કોર્ટમાં. ત્યારે આ મામલે હવે શું આગળની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. બનાસ ડેરીના ટેન્કર ચાલકો અચાનક જ હડતાળ પર ઉતરી ગયા છે. પડતર માંગણીઓને લઈને 300 જેટલા ટેન્કર ચાલકો હડતાળ પર ગયા છે, જેનાથી 3.5 લાખ પશુપાલકોને સીધી અસર થશે. મહત્વનું છે કે પશુપાલકો દ્વારા 60 લાખ લીટર દૂધ રોજ ડેરીમાં પહોંચાડાય છે, ત્યારે ટેન્કર ચાલકોની હડતાળના કારણે 60 લાખ લીટર દૂધ ઉત્પાદકોને નુકસાન થશે. એક ટ્રક 1.5 કરોડનું નુકસાન જશે. તો ટેન્કર ચાલકોની હડતાળના પગલે ગામડાઓથી જે દૂધ બનાસ ડેરી સુધી પહોંચાડવું છે તે પશુપાલકો માટે હવે મુશ્કેલ બન્યું છે. ત્યારે પશુપાલકો ચિંતામાં મુકાઈ ગયા છે. તો ડેરી સત્તાધીશો ઝડપી નિર્ણય લે તેવી ટેન્કર ચાલકો અને પશુપાલકોની માંગ છે.